અને હવે ફરી જોઈએ કેટલાક સમાચાર મહિલા દિનના નારી સુરક્ષાના પ્રશ્નો વર્ષોથી ઉઠાવવામાં આવતા હોવા છતાં બળાત્કારના કેસો દેશમાં વધી રહ્યા છે તો બીજી બાજુ પોતાના સાહસ અને દ્રઢ નિશ્ચય સાથે ઘણી મહિલાઓએ સફળતાની ઊંચાઈઓને પ્રાપ્ત કરી છે દેશના વિકાસમાં મહિલાઓની ભાગીદારી પચાસ ટકા છે આવો નિહાળીએ અમદાવાદની આવી જ તેજસ્વી નારી શક્તિની કેટલીક કથાઓ કહેવાતા પુરુષ પ્રધાન ભારત દેશની પરિસ્થિતિ હવે બદલાઈ રહી છે રાજકારણ હોય કે વિજ્ઞાન નારીને પુરુષ સમોવડી સમજવામાં તો આવે છે પણ શું એ સચ્ચાઈ છે જો એ સાચું હોય તો કેમ આઝાદીના વર્ષો પછી પણ આપણને બેટી બચાવો બેટી ભણાવો જેવા અભિયાન શરૂ કરવાની જરૂર પડી છે પ્રધાનમંત્રીની આ અતિ મહત્વકાંક્ષી યોજના દેશની એ મહિલાઓ અને દીકરીઓ માટે છે જે આજે પણ વિકાસના પંથે ઘણી પાછળ છે આઠમી માર્ચ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે એક નવા ઉદ્દેશ્યથી મનાવવામાં આવે છે આ વર્ષની થીમ છે મેક ઇટ હેપન આવો મળીએ કેટલીક એવી મહિલાઓને જેમણે મેક ઇટ હેપન માટે પોતાના કદમ આગળ લંબાવ્યા છે નારી સુરક્ષાના પ્રશ્નો વર્ષોથી ઉઠાવવામાં આવે છે આવા સમયે વન ઝીરો નાઇન વન વિમેન હેલ્પલાઇન આશીર્વાદ સમાન છે જેમાં મહિલાઓને મુશ્કેલીના સમયે મદદ માટે એક સરળ વિકલ્પ મળ્યો છે અમને એક છોટી સી ટેકનોલોજી ડાલીએ જે કારણે પોલીસ હાર્ટ હાર્ટ મતલબ હેલ્પ ઇમરજન્સી એલર્ટ રેસ્ક્યુ ટર્મિનલ તો એ ટેકનોલોજી ક્યાં હોતા કે બહેનો વન ઝીરો નાઇન વન જો અમારા હેલ્પલાઇન નંબર છે દસ એકાણું જબ તક બોલ નહીં આવાજ નહી ઉઠા સબ પ્રોબ્લેમ સોલ્વ નહી હો ઘરના દરેક કામ માટે મહિલા જવાબદાર ગણાય છે તો ઘર અને બાળકો સાથે જોડાયેલા નિર્ણયોમાં કેમ તે નહીં શહેરની ની એક સંસ્થા મહિલાઓને તેમની પોતાની શક્તિનો પરિચય કરાવવાનું કામ કરે છે जो महिला पढ़ी लिखी है उसको समझ है बिजनेस की बच्चों को बड़ा करने की घर चलाने की और वो डिसीजन न ले सके लेकिन फिर भी उसकी बात नहीं मानी जाती है इस बात से मुझे बहुत दुख होता है एंड कंटिन्यूअसली मैं ऐसा मे, मेरी संस्था के थ्रू ऐसा मैंने कोशिश की है हर वक्त कि महिलाएं जो है वो मेंटली बहुत स्ट्रांग हो आज की महिलाएं सफलता की ऊंचाई ने हासिल करी है परंतु मंजिल हजे घनी दूर है નારી શિક્ષણ માટે કામ કરતી આ મહિલાઓનું પણ આવું જ માનવું છે એક સ્ત્રી જો શિક્ષિત હોય તો ચોક્કસ એ પરિવાર દીક્ષિત બને એ પરિવાર વિકસિત બને એ પરિવાર રક્ષિત બને છે સ્ત્રી આજે ઘરનો એક મોભ કહેવાય ઘરની કરોડ રજ્જુ કહેવાય ઘરનો આધાર કહેવાય તો સ્ત્રી જો શિક્ષિત હશે તો ચોક્કસ એ પરિવારનું એ સમાજનું એ રાષ્ટ્રનું કલ્યાણ થાય વિકાસશીલ ભારતમાં નારીની ભાગીદારીનો ની ઇન્કાર ન કરી શકાય પણ અત્યારે જરૂર છે મેક ઇટ હેપન ને સમજ અને નારીની આ શક્તિને ઓળખવાની ત્યારે જ ચરિતાર્થ થશે મહિલા દિવસની ઉજવણી દૂરદર્શન સમાચાર અમદાવાદ